સુરતના વેડ રોડના ગ્રે કાપડના વેપારી પાસેથી રૂપિયા 56.58 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનાર કાપડ દલાલ તેમજ વેપારી સહિત કુલ 8ની સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરીને આરોપીઓને ઝડપી લીધા છે. ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે કાસકી વાર્ડના અલદિયા શેરીમાં રોશન મંજિલામાં રહેતા ઇરફાન હુસેન ઇબ્રાહીમ ઘડિયાળી વેડ રોડ ઉપર સહયોગ પાવર લુમ્સના નામથી કાપડનો વેપાર કરે છે. ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે કાસકી વાર્ડના હલ્દિયા શેરીમાં રોશન મંજિલમાં રહેતા ઇરફાન હુસેન ઇબ્રાહીમ ઘડિયાળી વેડ રોડ ઉપર સહયોગ પાવર સુલુમ્સમાં નામથી કાપડનો વેપાર કરે છે. દરમિયાન તેમની મુલાકાત રિંગ રોડ પર મિલેનિયમ ટેક્સટાઇલમાં મહેક ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી રજનીકાંત ધીરુભાઈ વસોયા, શિવમ એન્ટરપ્રાઇઝ હિતેશભાઈ ઝાલાવાડિયા, કાપડ દલાલ મેહુલ ગાંધી, શ્રી રાધે ફેશનના માલિક ઘનશ્યામભાઈ સેવાગ અને દલાલ મનીષ જરીવાલા, સરકાર ટેક્સટાઇલના માલિક રાકેશકુમાર, રામપાલ સિંઘ નાયક અને નરેન્દ્ર અગ્રવાલની સાથે થઈ હતી. આ તમામે ભેગા થઈને ઇરફાનભાઈની પાસેથી રૂપિયા 56.58 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને 30 દિવસમાં પેમેન્ટ આપી દેવાનું કહ્યું હતું. મહિના બાદ ઇરફાનભાઈએ કાપડ દલાલો તેમજ વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરી હતી ત્યારે તેઓએ ફોન સ્વિચ ઓફ કરી દઈને દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.